ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ ઓફ સ્ટેન્ડર્ડ ટેન્થ એની અંદર આપણે આજે યુનિટ થ્રી એમાં પાર્ટ ટુ જોઈશું એન્ડ ઇન્ટરવ્યુ વિથ અરુણ કૃષ્ણ મૂર્તિ સ્ટુડન્ટ્સ પાર્ટ વનની અંદર આપણે જોયું હતું કેટ ધી એજ ઓફ સેવન્ટીન અરુણ કૃષ્ણમૂર્તિએ એક એનજીઓની સ્થાપના કરી હતી ઇ જેનું પૂરું નામ હતું એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા કાચપાની ગતિએ શરૂઆતમાં એમણે કાર્ય કર્યું અને પછી ઘણા બધા શહેરોમાં એમને એમના સ્વયં સેવકોની ટુકડી સાથે ચેન્નઈ હૈદરાબાદ દિલ્હી કોયમ્બતુર અને પોંડિચેરી જેવા શહેરોમાં દરિયા કિનારા સાફ કર્યા હતા એક ઇન્ટરવ્યુ લેવામાં આવ્યું હતું ત્યારે તેમને અમુક પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા કે સૌથી પહેલાં બરાબર એમને આ પર્યાવરણને સાફ કરવાની પ્રેરણા ક્યાંથી મળી અને સૌથી પહેલાં એક્ટિવિટી શું કરી તો પ્રેરણા એ કહે છે કે મારા ઘરના પાસે એક તળાવ હતો એ પહેલાં બહુ સારું હતું પછી બધા લોકો ગંદકી નાખી ગયા બરાબર એટલે જે બહુ સરસ એટમોસ્ફિયર વાતાવરણ એ બહુ જ લાગતું હતું હવે બહુ ખરાબ લાગતું હતું એટલે કે એના વોલેન્ટિયર્સ એટલે કે એના જે ફ્રેન્ડ સર્કલ હતા એમને જ વોલન્ટિયર્સ તરીકે એમને લઈને એમને એ કાર્ય સૌથી પહેલાં શરૂઆત કરી હતી ધીરે ધીરે ગતિમાં પછી આગળ વધ્યો હતો પછી એમને એટલું બી જણાયું કે એમના માતા પિતા અને શિક્ષકોએ પણ આ કાર્ય કરવા માટે એમને બહુ જ સાથને સહકાર આપ્યો હતો એટલું જ નહીં એ જ્યારે શાળા અને કોલેજોમાં ગયા ને ત્યાં પણ એમને કેવી રીતે રસ આવ્યું હતું જ્યારે શાળામાં બેસતો ત્યાં બગીચો હતો કોલેજમાં ગયો ત્યાં બગીચો હતો મોટા મોટા ઝાડ હતો ત્યાં પક્ષીઓ આવીને બેસતા હા નિરંતર એ લોકો કાર્યરત રહેતા એનામાંથી પણ મને પ્રેરણા મળી કે એ લોકો હંમેશા ધે આર ઓલવેઝ વર્કિંગ એમનામાં આળસ છે જ નહીં તો આપણે એ તો મનુષ્ય છે તો આપણામાં કેમ આગળ એમને જણાવ્યું કે આગળ જતાં જતાં એમને ગૂગલમાં જોબ કરતા હતા ત્યારે જ્યારે એમને લાગ્યું બે હજાર દસમાં કે અત્યારે પર્યાવરણને આગળ લઈ જવા માટે હું કદાચ પૂરતું ધ્યાન ના આપી શકું તેના માટે એમને બે હજાર દસમાં વિચાર્યું અને ગૂગલમાં જે જોબ કરતા હતા ત્યાંથી એમને નિવૃત્તિ લીધી અને પૂરું ધ્યાન એમનું પર્યાવરણ પર આપ્યું હવે આગળ આપણે જોઈએ કયો પ્રશ્ન એમને પૂછવામાં આવ્યો હતો વોટ કાઇન્ડ ઓફ કાર્બેજ do પીપલ થ્રુ into વોટર bodies એમને એવું પૂછે છે કે પાણીની અંદર જ્યારે તમે કચરો સાફ કરવા જાઓ છો તો કેવા પ્રકારનો કચરો તમને ત્યાં જોવા મળે છે એટલે કે લોકો ત્યાં ફેંકે છે હાઉ ડુ યુ ડીલ વિથ ધ રિમુવલ ઓફ ધીસ ગાર્બેજીસ જ્યારે તમે આ કચરો પાણીમાંથી નીકાળો છો ને બરાબર એના પછી વન્સ યુ ક્લીન ધ વોટર બોડીઝ કાઢ્યા પછી તમે એ કચરાનું શું કરો છો પાણીને તો સ્વચ્છ કરી દીધું પણ પછી એ કચરાનું તમે શું કરો છો જવાબ આપે છે એવરીથિંગ ફ્રોમ અ ડાયપર ટુ અ વોન આઉટ સ્લીપર્સ બી ફાઇન એન અવાર લેગ્સ એ કે છે એવરીથિંગ બધું જ ફ્રોમ અ ડાયપર નાના બાળકનું બાળકી હોય તેનાથી માંડીને ચંપલ સુધી અમને આ તળાવના પાણીમાં મળે છે ધીસ ઇઝ સો ડિસ્ટર્બિંગ આ બધું બહુ જ પરેશાની કરે છે પાણીની અંદર જે બીજા જીવ રહે છે ને તેમને બહુ નુકસાન પણ કરે છે ખૂબ જ બિકોઝ ઇટ ઇઝ વોટર એન્ડ વોટર ઇઝ ધ બેસિસ અ લાઈફ યસ કેમ કારણ બતાવ્યું છે પાણી છે અને પાણી આપણો જીવનનો મેન સ્ત્રોત છે પાયો છે પાણી વગર આપણે જીવી શકતા નથી ને આપણે જ આવી બધી વસ્તુઓ પાણીની અંદર નાખીએ છીએ એટલે કે એ બહુ જ નુકસાનકારક હોય છે હાઉ કેન વી નોટ કેર ફોર ધીઝ વોટર બોડીઝ અને આવા જ આ પાણીની આપણે કાળજી કેમ ના લઈએ એમ બરાબર આપણે આપણે કેવી રીતે આપણે બે દરકારી કરીએ છીએ એટલે આપણે આ બાબતને ચલાવી શકીએ નહીં બરાબર એટલે કાળજી આપણે લેવાની બહુ જરૂરત છે અને કાળજી આપણે લેવી જ પડશે એટલે કે પાણીની કાળજી લીધા સિવાય આપણે કેવી રીતે ચલાવી શકીએ છીએ કેમ વોટર ઇઝ ધ મેઇન સોર્સ ઓફ અવર લાઈફ વી યુઝ ધીસ ગાર્બેજીસ ફોર લેન્ડફિલ વિથ નો મિનિમલ એક્સપોઝ ટુ ધ સાઈડ એન્વાયરમેન્ટ અમે આવા જે કચરાઓ પાણીની અંદર મળે છે તે કચરો બહાર કાઢીને એમને શું કરીએ છીએ જમીનમાં એવી રીતે દાટી દઈએ કે જેનાથી એ કચરો ફરીથી બહાર આવે નહીં અને પર્યાવરણને દૂષિત કરે નહીં એટલે કે કોઈ પણ નુકસાન થાય નહીં વી એ શ્યોર ડેટ ધ લેક એરિયા એન્ડ ધ વોટર હોલ્ડિંગ્સ આર ફ્રી ઓફ ગાર્બેજ સો દેટ પર્સ ફ્રોગ્સ એન્ડ સ્નેક્સ કેન લીવ એન પીસ અમે બહુ જ કાળજી રાખીએ છીએ કે તળાવ અને પાણીમાં બીજા જે કંઈક જીવ રહે છે બરાબર એ બધા પાણીને સાથે સાથે એમને સુરક્ષિત રાખીએ પાણી સાફ કરીને સાથે સાથે અમે તેમને સુરક્ષિત રાખીએ અને બીજા નાના મોટા પણ જ્યાં પાણી ભરાઈ રહેતું હોય બરાબર એવા સ્થળોને અમે કચરા મુક્ત બનાવીએ છીએ જેથી કરીને બર્ડ્સ એટલે કે પક્ષીઓ ડેડકાઉ એટલે કે ફ્રોગ્સ એન્ડ ધ સ્નેક્સ અને શા જેવા શાંતિથી જીવન જીવી શકે હાઉ મેની ડેઝ ડઝ ઇટ ટેક ટુ ક્લીન અ લાર્જ લેક પછી જો પ્રશ્ન પૂછે છે કે એક જો મોટો તળાવ હોય ને તો તેને સાફ કરવા માટે તમને કેટલાક દિવસ લાગે છે ડુ યુ યુઝ એની સ્પેશિયલ ઇક્વિપમેન્ટ ફોર ક્લીનિંગ એન્ડ સેફ્ટી આ મોટા તળાવો જ્યારે તમે સાફ કરવા માટે જાઓ છો ત્યારે તમે સફાઈ માટે અને તમારી પોતાની સલામતી માટે શાનો ઉપયોગ કરો છો એટલે કયા કયા સાધનોનો ઉપયોગ કરો છો ત્યાં વાપરો છો પણ હાઉ મેની ડેઝ ડેઝનો જવાબ મળે છે ડિપેન્ડિંગ ઓન ધ સાઇઝ ઓફ ધ લેક એન્ડ ધ અમાઉન્ટ ઓફ ધ ગાર્બેજીસ ઇટ કેન ટેક એની વેર બિટવીન ફાઇવ ડેઝ એન્ડ થ્રી મંથ્સ ટુ કમ્પ્લીટલી ક્લીન આ લેક એ કહે છે કે આ ડિપેન્ડિંગ એટલે કે કોના પર નિર્ભર થાય છે કે એ તળાવ કેટલો મોટો છે એનો એરિયો કેટલો છે ક્ષેત્રફળ કેટલું છે બરાબર એના પ્રમાણમાં અને સાથે સાથે એની અંદર કેટલો કચરો છે તેના પ્રમાણમાં દિવસો થાય છે અને ઓ ઓછામાં ઓછા પાંચ દિવસ અને વધારેમાં વધારે ત્રણ મહિના એટલે કે કચરાનું પ્રમાણ અને સાથે સાથે ક્ષેત્રફળનું પ્રમાણ એ કહે છે કે વધારેમાં વધારે ત્રણ મહિના અને ઓછામાં ઓછા પાંચ દિવસ જેવું થાય છે આ તળાવ મોટો દરિયો સાફ કરવા માટે બરાબર વી હેવ અવર ટૂલ્સ લાઈક રિક્સ એન્ડ સ્પેસ એને સાફ કરવા માટે અમે સાધનોનો પણ ઉપયોગ કરીએ છીએ અને સાધનો કયા કયા છે રિક્સ રિક્સ એટલે કે દાંતી દાંતીવાળા જેનાથી કચરો ભેગો થતો હોય અને પાવડા પાવડર એટલે કે સ્પેઝ એનો ઉપયોગ કરીએ છીએ પછી આગળ એને પ્રશ્ન પૂછવામાં આવ્યો વોટ કાઇન્ડ ઓફ પ્રોટેક્ટિંગ ગિયર ડૂય યુ યુઝ તમે તમારા રક્ષણ માટે કેવા પ્રકારના સાધનોનો ઉપયોગ કરો છો ઘેર ઘિયર મીન્સ સાધન બરાબર એનો ઉપયોગ તમે કરો છો યુ કેન ડિસ્ક્રાઈબ ધ ક્લીનિંગ પ્રોસેસ બ્રીફલી કેન શું તમે આ કેવી રીતે સ્વચ્છ કરો છો બરાબર તેના સંદર્ભમાં તમે અમે ટૂંકમાં જણાવશો એટલે કે સ્વચ્છતાનું કાર્ય જે તમે કરો છો તે કામ કેવી રીતે કરો છો તે અમને ટૂંકમાં જણાવો વી વેર નોઝ માસ્ક સેનિટરી ગ્લોવ્સ એન્ડ કેરી રેક્સ એન્ડ સ્પીડ્સ વિથ વીચ વી કલેક્ટ ધ ગાર્બેજીસ એ કહે છે કે અમે જ્યારે કચરો સાફ કરવા જઈએ છીએ ને ત્યારે નોઝ માસ્ક એટલે કે ના નાક પર માસ્ક પહેરીએ છીએ સેનિટરી ગ્લોવ્સ હાથમાં મોજા પહેરીએ છીએ એન્ડ કેરી રેક્સ એન્ડ સ્પેસ અને અમે દાંતી અને પાવડા વડે કચરો એકઠો કરીએ છીએ ભેગું કરીએ છીએ એન્ડ ડમ્પ ઇટ ઇન્ટુ ધ કલેક્શન બકેટ અને પછી એ કચરો ભેગો કરીને સંગ્રહ કરીને એક ટોપલીમાં લઈએ છીએ ને પછી એમ ટોપલીની અંદર ભેગું કરીને એક મોટી જે ટ્રક આવે છે એની અંદર અમે નાખી દઈએ છીએ એન્ડ વીચ આ ટેકન ટુ ધ ગાર્બેજ ટ્રક અને એ ટોપલીઓને અમે મોટું જે ટ્રક આવે છે તેના સુધી લઈ જઈએ છીએ અને ત્યાં નાખી દઈએ છીએ વી ઓલ્સો યુઝ હાવી મશીનરી લાઈક અર્થ મૂવર્સ એન્ડ પો ક્લેન ટુ જિટ ધ લેક એન્ડ ક્લીન ધ એન્ડ ધ શ્રબ્સ ધેટ આર હાર્મફુલ બરાબર સ્પેઝ અને રેક્સ વડે અમે કચરો બધો ભેગો કરી દઈએ છીએ એક ટોપલી કે એક ડોલ હોય એની અંદર અમે કચરો ભેગો કરીને મોટી ટ્રક હોય ત્યાં સુધી લઈ જઈએ અને એની અંદર અમે નાખી દઈએ છીએ એટલું જ નહીં તળાવને જ્યારે અમે સાફ કરીએ છીએ ને ત્યારે અમે જોઈએ છીએ કે એની અંદર ઘણા બધા નાના નાના જીવ જંતુઓ પણ રહે છે અને ઘણા બધા જી છોડ પણ હોય છે જે એ લોકોને નુકસાન પહોંચાડે છે તો મોટી મોટી મશીનરો દ્વારા પણ અમે તેને કાઢી નાખીએ છીએ અને બહુ કાળજી રાખીએ છીએ કે એનાથી કોઈ પણ પ્રાણીને નુકસાન પહોંચે નહીં અને બહાર કાઢ્યા પછી અમે પાવડાના મદદથી એને ભેગું કરી દઈએ છીએ વોટ ઇઝ યોર ઓપિનિયન હવે એમ કહે છે કે તમારો આના સફાઈ અભિયાન જે કરે છે બરાબર એના પ્રમાણે પૂછવામાં માગે છે એમને કે તમે શું કહેવા માગો છો બરાબર કહો કેન ચિલ્ડ્રન એન્ડ યંગ અડલ્ટ્સ ટુ ફોર ધ એન્વાયરમેન્ટ શું નાના બાળકો અને જે યુવા લોકો હોય છે એ પર્યાવરણમાં તમારા એનજીઓમાં તે શું કરી શકે છે તમે શું કહેવા માંગો છો એના એ લોકોને એમ વોટ કુડ બી અ સ્મોલ બિગનિંગ બાય ઓલ ઓફ અસ ઇન ટર્મ્સ ઓફ પ્રોટેક્ટિંગ ધ એન્વાયરમેન્ટ એવું કે છે કે પર્યાવરણને બચાવવા માટે અમે અમારા થકી તમારી એક નાનકડી મદદરૂપ કેવી શરૂઆત કરી શકીએ છીએ તે અમને જણાવશો બરાબર અમે બધા જ કેવી રીતે શરૂઆત કરીએ તે અને શું શક્ય છે અને હોય તો કેવી રીતે અમે કરી શકીએ છીએ તેના સંદર્ભમાં અમને જણાવો ફર્સ્ટલી વી શુડ ઓલ સ્ટોપ થ્રોઈંગ ધ થ્રેશ આઉટસાઇડ અવર હોમ્સ એ કહે છે કે સૌથી પહેલાં તો આપણે આપણા ઘરની બહાર જે કચરો ફેંકીએ છીએ ને તે કચરો ફેંકવાનું શું કરી દેવું જોઈએ બંધ કરી દેવું જોઈએ નેક્સ્ટ બીજું We should reduce the amount of the trash we generate. <laughs> Straws, tissues, wrappers, batteries, fast food, junk, all these end up in the lakes and they come from our house. Now

ઘટાડીએ સાથે સાથે બધા કચરાને બહુ સારી રીતે આપણે કંઈક દાટી દઈએ બરાબર સલામતી રીતે આપણે એને ફેંકીએ કે કંઈક મૂકીએ જેનાથી આ ગંદકી પ્રદૂષણ થાય નહીં તો એ ઇટ સેલ્ફ ઇઝ અ ગ્રેટ ડીલ આપણા થકી એક બહુ સરસ એમને મદદરૂપ થાય બરાબર એવું ગણી શકાય એવરી સ્ટુડન્ટ ઇઝ વેલકમ ટુ વોલેન્ટિયર વિથ એન હેલ્પિંગ ધ એન્વાયરમેન્ટ એવું કહે છે કે આ પર્યાવરણ બચાવવા માટે તમે બધા જ જે સ્વૈચ્છિક રીતે જોડાવા ઈચ્છતા હોય તે જોડાઈ શકો છો જો કોઈક વિદ્યાર્થી હોય તો વિદ્યાર્થી એને પણ અમે આવકારીએ છીએ વેલકમ કરીએ છીએ હવે છેલ્લા બે પ્રશ્નો જે એમને પૂછવામાં આવ્યા એ છે કે

જોડાઈ શકે છે એટલે કે ટૂંકમાં પર્યાવરણની બાબતે શાળાના બાળકો છે બરાબર આનામાં કેવી રીતે જોડાઈ શકે છે અઠવાડિયાની અંદર કેટલોક સમય આપે જેનાથી એ આ કાર્ય કરી શકે છે ફોર આવર્સ અ વીકેન્ડ અઠવાડિયાની અંદર માત્ર ને માત્ર એમને કેટલા કલાક આપવાના છે ચાર જ કલાક આપવાના છે

તો બહુ જ છે એમનો એક નાનકડી શરૂઆત થઈ શકે છે દિસ સ્મોલ બિગનિંગ ઇઝ મોર દેન ઇનફ ટુ એન્શ્યોર લાર્જર પાર્ટિસિપેશન લેટર જો તમે અત્યારે બે બે કલાક કરીને ચાર કલાક અઠવાડિયાની અંદર આપો ને તો પાછોથી એવું લાગશે કે તમે બહુ જ સરસ ભાગીદારી આપી છે અને મોટા ભાગમાં ભાગીદારી આપી છે અત્યારે તો આટલી નાની શરૂઆત જ તમારા માટે બહુ જ છે હાઉ કેન સ્ટુડન્ટ્સ આન સ્કૂલ્સ જોઈન યોર ફ્રેટર્નિટી હવે એવું કહે છે કે હાઉ એટલે કે કેવી રીતે તમારું જે આ કાર્યક્રમ છે સફાઈ બરાબર તો તેનામાં સ્ટુડન્ટ્સ એટલે કે વિદ્યાર્થીઓ એન્ડ સ્કૂલ્સ એટલે કે શાળાઓ કેવી રીતે જોડાઈ શકે છે ડૂ યુ હેવ એની પ્રોગ્રામ્સ ટુ ઇન્ટ્રોડ્યુસ યોર વર્ક ટુ ધેમ તમારા આ જે કાર્ય તમે કરો છો ને તેનો પરિચય કરાવવા માટે બરાબર તમે કોઈક કાર્યક્રમ કરો છો ખરા કે જેનાથી લોકોને અંદર આ જાગૃતતા આવે એટલે તમારે આ એનજીઓ સંદર્ભે જાણી શકે ને એની અંદર વિદ્યાર્થીઓ તથા શાળાઓ જોડાઈ શકે યસ શીખે છે હા કેમ નહીં વી ઓફર ફેલોશિપ્સ ધ ઇન્ટરેસ્ટેડ સ્ટુડન્ટ્સ એ કહે છે અમે કાર્યક્રમો કરીએ છીએ બહુ સરસ જે રૂચિ ધરાવતા હોય ને તેવા વિદ્યાર્થીઓને ફેલોશિપ્સ એટલે બહુ સરસ માર્ગદર્શન અમે આપીએ છીએ જે વિદ્યાર્થીઓને રસ હોય ને તેને અમે ખાસ પ્રકારને બરાબર અમે જે એને ઇન્ટરેસ્ટ હોય રસ ધરાવતા વિદ્યાર્થીઓ તેના માટે અમે એક સ્પેશિયલ કાર્યક્રમ પણ કરીએ છીએ અને એને એમને તાલીમ પણ આપીએ છીએ હવે આગળ જણાવીએ છીએ કેવી રીતે અમ પ્રોગ્રામ લુક્સ એટ યંગ એનિમલ લવર્સ એવું કહે છે કે અમારા આ કાર્યક્રમમાં અમે જે યુવા પેઢીના જે પ્રાણીઓના પ્રેમી યુવાનો હોય છે ને એટલું જ નહીં યંગ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર્સ પ્રાણીઓના યુવા ફોટોગ્રાફર એટલે કે જે યુવા વ્યક્તિઓ જેને ફોટોગ્રાફી વાઇલ્ડ લાઈફ બરાબર પ્રાણીઓની ફોટોગ્રાફી લેવાનું ગમતું હોય ફિલ્મ મેકર્સ એટલે કે જે ફિલ્મ બનાવતો હોય બરાબર ફિલ્મના કલાકારો હોય થિયેટર આર્ટિસ્ટ થિયેટર કેટલે સ્ટેજના કલાકારો હોય એન્ડ સાયન્ટિફિક રિસર્ચ એટલું જ નહીં વૈજ્ઞાનિક સંશોધનોનું કાર્ય કરવામાં બહુ રસ ધરાવતા એ બરાબર એવા કાર્યક્રમો પણ અમે ગોઠવીએ છીએ એમ અને જે વ્યક્તિઓને આમાં રસ હોય ને એવા વ્યક્તિઓને અમે એ સ્વાગત કરીએ છીએ વી ગીવ ધેમ ટ્રેનિંગ ઇન ધીઝ એરિયાઝ જે વિદ્યાર્થીને જેમાં રસ હોય યુવાનોને રસ હોય રુચિ હોય તેનામાં અમે તાલીમ આપીએ છીએ ધારો કે કોઈ એનિમલ લવર્સ છે પ્રાણીઓનો પ્રેમી યુવાન છે તો એને એનામાં અમે તાલીમ આપીએ છે વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર્સ છે તો તેનામાં આપીએ છીએ ફિલ્મ મેકર્સ છે તો તેનામાં અમે તાલીમ આપીએ છીએ થિયેટર આર્ટિસ્ટ છે તેનામાં અમે તાલીમ આપીએ છીએ અને સાયન્ટિફિક રિસર્ચ એટલે કે વૈજ્ઞાનિક સંશોધન કરવાવાળા વ્યક્તિ છે તેને પણ અમે તાલીમ આપીએ છીએ એટલે કે વિવિધ પ્રકારની તાલીમો અમે આપીએ છીએ એન્ડ ગેટ એક્ટિવલી ઇન્વોલ્વ ઇન ઓલ ઓવર વર્ક તાલીમ આપીએ છીએ તો એનાથી શું થાય છે આ તાલીમો ટ્રેનિંગો લીધા પછી પણ આ એ લોકો શું થઈ જાય છે બહુ જ સારી રીતે એ બધા કાર્ય કરી શકે છે એટલે કે સક્રિય રીતે એ લોકો એના કાર્ય કરી શકે છે એમ કહેવામાં આવે છે કે આ બાબતે અમે તેમને સારી ટ્રેનિંગ તાલીમ આપીએ છીએ અને અમારા આ બધા જ કાર્ય બહુ સારી રીતે થઈ શકે છે બરાબર સક્રિય કરીએ તે માટે અમે એમને પ્રોત્સાહન પણ આપીએ છીએ આવા યંગસ્ટ વોલન્ટિયર ઇઝ ઇન ક્લાસ થ્રી અમારા જે એનજીઓ છે એની અંદર એક સ્વયંસેવક વોલન્ટિયર એટલે કે એમાં સૌથી નાનામાં નાનો એક બાળક છે બરાબર વોલન્ટિયર તરીકે કાર્ય કર છે એ કોણ છે માત્ર ત્રીજા ધોરણમાં ભણતો એક વિદ્યાર્થી છે તો વિદ્યાર્થી મિત્રો આપણે આ પાઠની અંદર જોયું કે આપણે પર્યાવરણને સ્વચ્છ રાખવા માટે એટલે કે ટૂંકમાં આપણે એમ કહીએ ને કે પોલ્યુશન ઇન વોટર એને કેવી રીતે બચાવવું અટકાવવું એ આપણે અહીંયા જોયું અરુણ એ બહુ સરસ કાર્ય કર્યું છે એમના જીવનમાં અને એમની માહિતી આપણને અહીંયાથી મળી એટલે આ ટૂંકમાં આપણે એમ કહીએ કે આપણે આપણા પર્યાવરણને શુદ્ધ રાખવું જોઈએ પોલ્યુશન પોલ્યુશન ઘણા બધા પ્રકારના હોય છે એર પોલ્યુશન વોટર પોલ્યુશન લેન્ડ પોલ્યુશન પોલ્યુશન એટલે કે પ્રદૂષણ એને આપણે અટકાવવું જોઈએ એટલે આપણે પણ હવેથી આપણા ઘરની આજુબાજુનું નેબરહૂડ એન્વાયરમેન્ટ સ્વચ્છ રહે તેવી આપણે પણ કાળજી રાખીએ